नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। जमीन का नाप लेने आए सट्टा मंडल तथा नर्मदा निगम अधिकारी और गांव के लोगों के बीच में हुई बहस। अधिकारी और गांव के लोगों के बीच हो रहे विवाद को लेकर नर्मदा पुलिस हो रही चकर गिन्नी। जमीन विवाद में जिम्मेदार द्वारा बार बार पुलिस प्रशासन को आगे करने से नर्मदा पुलिस की छवि बिगड़ रही। न्याय न मिलने पर जमीन मालिक के परिवारों ने आत्महत्या करने की दी चेतावनी। इंडिया खबर लाइव टीम ने जमीन विवाद को लेकर जनप्रतिनिधि व गांव के लोगों से की बातचीत। विस्तृत है गुजरात नर्मदा से गौतम भाई व्यास की एक रिपोर्ट। जी हां, केवड़िया कॉलोनी में जमीन का एक विवाद चल रहा है, जिसमें जमीन मालिकों ने न्याय न मिलने पर आत्महत्या करने की चेतावनी दी है। दूसरी ओर जिम्मेदार अधिकारियों और जमीन मालिकों के विवाद में पुलिस प्रशासन को आगे करने से केवड़िया पुलिस की छवि खराब हो रही है। इंडिया खबर लाइव के संवाददाता ने पूरे मामले को लेकर जनप्रतिनिधि और जमीन के मालिकों से उनका पक्ष जाना। प्रस्तुत है गुजरात केवड़िया कॉलोनी से गौतम भाई व्यास की एक रिपोर्ट। एक भारतना नागरिक तरीके स्थानिक छ गाम अने आजूबाजूना जे गामडाओ छे एना प्रतिनिधि तरीके जिल्लाना सामाजिक न्याय समितिना अध्यक्ष तरीके मारी जे फरजमां आवे छे कि आजे मारा ज गाममां केवड़िया खाते निगम स्टाफ द्वारा अने निगम एसओयू पोलीस स्टाफ द्वारा जे सर्वे करवामां आव्यो हतो ए समये गाम लोको अने जे स्थानिक कचेरी छे एना स्टाफ साथे कंईक વાતચીત થઈ, નાની મોટી ચકમક થઈ અને જ્યારે મને ફોન કરીને બોલાવવામાં આવ્યા કે તમે પ્રતિનિધિ તરીકે અહીંયા આવો અને આનું સમાધાન કરો, એ સંદર્ભે આજે અમે કેવડિયા પીઆરઓ સત્તામંડળના સીઓ સરને મળવા માટે આવ્યા હતા અને એની જે ડિસ્કસ થઈ છે એ પ્રમાણે આ લોકોનું કહેવું એવું છે કે અમે તમે અમારી સામે હાઈકોર્ટમાં જઈ શકો છો। આ ટોટલી આદિવાસી એરિયા છે, શિડ્યુલ 5 છે, પૈસા 1 આ પ્રમાણે આદિવાસીઓને પોતાના જીવન માટે સંરક્ષણ મળેલું છે, પ્રદાન થયેલું છે। તો મેં જે વાત કરી એમાં અધિકારીઓ તરફથી મને કોઈ વ્યવસ્થિત રિસ્પોન્સ મળતો નથી। એક એઝ એ ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે મારી સાથે જો આ પ્રમાણેનો વર્તાવ થતો હોય કે મને યોગ્ય રિસ્પોન્સ ન મળતો હોય તો સ્થાનિક જે આદિવાસીઓ છે અમારા એમને આ લોકો કઈ ભાષામાં સમજાવતા હશે એ જ મને સમજણ પડતી નથી। મૂળ વસ્તુ એ છે કે આ જે છે દાદા અમારી સાથે ઊભા, એમની જમીન સંપાદન થયેલી છે। એમની જે જમીન સંપાદન થઈ એમાં ઓલરેડી રેલવે કોલોની ત્યાં બનાવવામાં આવેલી છે, એ જે જગ્યાનો ઉપયોગ થયો એનું એમને વર્તન નથી મળ્યું કે નથી એમને જમીનની સામે જમીન આપવામાં આવી અને આજે ફરી એમના જ બીજા ખેતરમાં એટલે જ્યાં આ લોકોનું જે કુટુંબ છે એમના 30 વ્યક્તિઓ એ જમીન ઉપર નભી રહ્યા છે ખેતી કરીને, એ જમીન ઉપર ફરી પાછું આજે સર્વે કરવા માટે આ લોકો ગયા હતા અને એ કામગીરી મેં ત્યાં અટકાવી છે। એટલે જિલ્લા સમિતિ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નબળા વર્ગોનું જાહેરમાં શોષણ ન થાય, અત્યાચાર ન થાય એ જોવાની મારી ફરજ છે અને ફરજની અને સત્તાની રૂએ હું જ્યાં સુધી 6 ગામનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામગીરીને સ્થગિત કરવા માટે હું અપીલ કરું છું અને સરકારને પણ હું જણાવી રહ્યો છું કે હું આપનો જ એક પ્રતિનિધિ છું, આપનો જ એક ભાગ છું, પણ આ વર્ષો જૂની જે સમસ્યા છે એ સમસ્યાના નિવારણ માટે સ્થાનિક જે ગામો છે એ લોકોએ મારા ઉપર એક અપેક્ષા રાખીને મને ચૂંટીને સરકારના પ્રતિનિધિ તરીકે મોકલ્યું છે, ત્યારે મારી પણ ફરજ છે કે આનું સત્વરે નિર્ણય થાય। અહીંનો જે સ્ટાફ છે એ સ્ટાફનું જે એક્ટિવિટી છે અહીંયા એનાથી સરકાર બદનામ થઈ રહી છે। આ અમારી જમીન પર 30 જણ દુકાન ચલાવે છે, અમારી જમીન ઉપર આવી રીતે અવારનવાર પોલીસ દ્વારા હેરાન કરે છે। ઓફિસમાં આવ્યા છે, અહીં ગાડી વહીવટદાર સાહેબ છે, ભટ્ટ સાહેબ છે, એ લોકો કંઈ એટલો બધો જવાબ અમને આપતા નથી અને એ લોકો જવાબ આપતા નહીં પછી અમારે તો બધાને આત્મહત્યા કરવું જ પડશે અમારે, કારણ કે અમારી જોડે 1-2 એકર જ જમીન છે, જેટલું અમે ખાઈએ એટલું જ પાકે છે, અમારી જોડે બીજું કંઈ છે નથી, એની સિવાય અમારી જોડે બીજું કંઈ છે નહીં ને 30 પરિવારમાંથી કોઈ અમારે નોકરી બી નથી કોઈને લીધા છે કે કશું નથી, 30 પરિવાર અમે 200-250 રૂપિયા મજૂરી આવે છે એનાથી ગુજરાન ચલાવે છે
ને અમારી જમીન ના અમે વાવચર માંગે છે, કબજા પાવતી માંગે છે, કોઈ અમને કશું પ્રૂફ બતાવતા નથી ને અમને બધું એ લોકો બધી ધમકી આપે છે ને પોલીસ 200-500 પોલીસ લાવીને અમને બધું હેરાન કરે છે. તો અમારે તો આત્મહત્યા 30-30 પરિવાર અમે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીશું અને મજબૂરીમાં અમારે કરવું પડશે, મજબૂરીમાં કરવું પડશે. અમારી જોડે છે નહીં. જે કેવડિયા ગામની અંદર અમારા રેજી કાકા રેજીભાઈ ઉકડભાઈના જમીનની અને ઘરની પાસે આજે સ્થાનિક તંત્રના માધ્યમથી અને પોલીસની સાથે લઈને આજે આ સર્વેયર ત્યાં પહોંચ્યા હતા અને એનું સર્વેયું ચાલતું હતું અને એ એડસાની અંદર હવે સ્થાનિક પરિવારે રેજીભાઈ ઉકડભાઈએ અને એ પરિવાર સાથે લઈને એમનો વિરોધ કર્યો કે ખરેખર એમને કંઈ જ નથી મળ્યું. કારણ કે અગાઉ પણ એમની જમીન સંપાદન થઈ છે, તો સંપાદન થઈ છે તો સરકારે એમને વળતર ચૂકવવું જોઈએ, પણ એમને વળતર મળ્યું નથી. એટલા માટે આજે એમની સાથે તંત્ર સાથે અમારું થોડું ઘર્ષણ થયું છે અને વધારેમાં વધારે કદાચ અમે અહીંયા એમની પાસે અધિકારી તરીકે આરબી ભટ્ટ સાહેબ સાથે અમે આવીને બેઠા છે, એમની સાથે ચર્ચા પણ કરી, પણ એમનો પણ એક પોઝિટિવ અમને રિપોર્ટ મળતો નથી. એટલે હું સરકારને વિનંતી કરું છું કે જે પણ કામગીરી કરો છો એ કામગીરી સંપૂર્ણ અમને અમારા દાયકામાં રહીને અમારી સાથે સોલો મસલો કરવો જોઈએ અને અત્યારની જે કામગીરી ચાલે છે સર્વેની એ પણ અટકાવી જોઈએ અને ના અટકાય તો એની સામે ખરેખર સખત વિરોધમાં ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી આ પ્રતિનિધિનું ચેલેન્જ છે. જય હિન્દ, જય ભારત.